ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો ને? ચલો, ગઈ વિડીયોમાં આપણે આગળની સંખ્યા, પાછળની સંખ્યા અને ક્રમિક સંખ્યા શીખી ગયા છે, 91 થી 100 સુધીમાં. આજે આપણે નાની સંખ્યા પર ગોળ કરો 91 થી 100 લાઇનમાં આજે આપણે શીખવાનું છે. આપણે નાની સંખ્યા પર ગોળ કરતા હતા, એકમનો મેં તમને કીધું હતું કે જો એક જ લાઇન હોય તો આપણે કયો અંક જોવાનો? એકમનો અંક, બરાબર. તો હવે આપણે 9 લાઇન ચાલે છે, તો આપણે શેને ધ્યાન રાખીશું? એકમનો અંક. ચાલો, આ કેટલા લખેલા છે? 97 અને 92. તો એકમનો અંક કયો છે? 3, 7 અને 2. તો સૌથી નાના કયા? તમને ખબર છે કે જે પહેલાં આવે, સૌથી ઓછા હોય એ સૌથી નાના. આપણે પહેલાં લાઇન કરીને પણ જોતા હતા કે સૌથી ઓછી લાઇન હોય એ નાની સંખ્યા. હવે તમને આવડી ગયું છે, કારણ કે આપણે આગળ શીખતા શીખતા આવ્યા છે, એટલે તમને હવે સમજ પડી જાય કે 3, 7 અને 2 એમાં કઈ સંખ્યા નાની છે. તો 2, તો આ 92 છે એની ઉપર શું કરી દેવાનું? ગોળ. અને જો આ રીતે ના આવડે તો તમે લાઇન કરી અને તો પણ કરી શકો છો. ચાલો આગળ, આ કેટલા લખેલા છે? 91, 98 અને 99. ચાલો, 1, 8 અને 9. તો સૌથી ઓછા 1 હોય તો ઓછા હોય, 8 હોય તો કે 9 હોય તો, તો સૌથી ઓછા કયા છે? 1. તમારી જોડે 1 પેન્સિલ હોય, કાં તો 8 પેન્સિલ હોય, કાં તો 9 પેન્સિલ હોય, તો સૌથી ઓછી પેન્સિલ કઈ દેખાય તમને? 1 વાળી ને. તો તમારે 1 છે તો 91, સૌથી ઓછા છે તો 91 ઉપર શું કરી દેવાનું? ગોળ. ચાલો 3 નંબર, 94, 95 અને 96. તો 4 એકમનો અંક જુઓ, 4, 5 અને 6. તો સૌથી ઓછા કયા છે? 4 ને. તો 94 ઉપર શું કરી દેવાનું? ગોળ. આ રીતે ના આવડે તો તમે નીચે લાઇન કરી અને સૌથી ઓછી લાઇન દેખાય એના ઉપર પણ તમે ગોળ કરી શકો. ચાલો, આ કેટલા લખેલા છે? 99, 94 અને 95. તો એકમનો અંક કયો કહેવાય? તો 9, 4 અને 5. તો 9, 4 અને 5માં કઈ સંખ્યા ઓછી નાની કહેવાય? સૌથી પહેલાં 1 થી 10માં સૌથી પહેલાં આવે એ નાની સંખ્યા. ચડતા ક્રમમાં આપણે શીખીએ છીએ ને કે સૌથી પહેલાં નાની સંખ્યા આવે, જેમ જેમ જઈએ એમ આગળ સંખ્યા કેવી થતી જાય? મોટી. તો 9, 4 અને 5, 1 થી 10માં સૌથી પહેલાં 4 આવે તો તમને ખબર છે, 1, 2, 3, 4 આવે ને. તો સૌથી નાના કયા? સૌથી પહેલાં આવે નાની સંખ્યા. તો તમારે 9, 4 અને 5માં કઈ સંખ્યા નાની કહેવાય? 4. તો 94 ઉપર શું કરી દેવાનું? ગોળ. જો આપણે એક લાઇનમાં હજી નાની મોટી સંખ્યા શીખીએ છીએ, જ્યારે આપણે 100 સુધી બધું પૂરું થઈ જશે, એટલે હું તમને બધા 1 થી 100 સુધીમાં નાની સંખ્યા કઈ કહેવાય, મોટી સંખ્યા કઈ કહેવાય એ પણ હું તમને શીખવાડીશ. જો બધા 1 થી 100માં ભેગું આપે તો એકમની જગ્યાએ 10 અંકનો અંક જોવાનો, એ હું તમને ફરીની વિડીયોમાં શીખવાડીશ. પહેલાં આપણે એક જ લાઇનમાં શીખીએ, બરાબર ને? ચાલો, હવે 5 નંબર જુઓ, 96, 96 અને 90. 9ની જ લાઇન છે, 10 અંકનો અંક આપણે જોવાનો નથી. તો 3, 6 અને 0માં કઈ સંખ્યા નાની? તો 0 જ નાની, બધાથી 0 જ હોય, કશું જ ના હોય તો સૌથી નાની કઈ? 0-વાળી સંખ્યા. તો 90 સેના ઉપર ગોળ કરી દેવાનું? 90 ઉપર. ચાલો આગળ જુઓ, 6 નંબર, 95, 97 અને 92. તો 5, 7 અને 2માં કઈ સંખ્યા નાની છે? તો 2, બરાબર. તો 92 ઉપર ગોળ કરી દો. હવે તમને નાની મોટી સંખ્યા આ રીતે તો આવડી જવી જોઈએ. આના માટે પ્રેક્ટિસ કરવા માટે મમ્મીને કહેવાનું કે તમને વધારે સંખ્યા લખી આપે અને તમારે એની પ્રેક્ટિસ કરવાની, બરાબર. હવે 91, 94 અને 98. તો એકમનો અંક જુઓ, 1, 4 અને 8. કઈ સંખ્યા તમને એવું નાની લાગે છે? તો 91. તો 91 ઉપર શું કરી દેવાનું? ગોળ. પાછું જુઓ, 90, 95 અને 97. તો 0, 5 અને 7માં કઈ સંખ્યા તમારે નાની લાગે છે? તો 90. તો 90 ઉપર શું કરી દેવાનું? ગોળ કરી દેવાનું. હવે ફરીની વિડીયોમાં આપણે મોટી સંખ્યા પર ચોરસ કરો શીખીશું અને પછી આગળ આપણે 1 થી 100માં બધું ભેગું લઈશું. આગળની સંખ્યા, પાછળની સંખ્યા, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ એ બધું આપણે
પછી આગળની આગળની વિડીયોમાં આપણે શીખીશું. હવે આગળ જો અહીંયા ધ્યાન રાખો, આપણે એક સંખ્યાના સરવાળા શીખી ગયા છે, બરાબર? એક સંખ્યાના સરવાળા શીખી ગયા છે ને. આજે આપણે બે સંખ્યાના સરવાળા શીખવાના છે. પહેલાં તમારે આ રીતે હેડિંગ મારી દેવાનું, સરવાળા કરો. પહેલાં આપણે એક સંખ્યાના કરવાના હતા, હવે આપણે બે સંખ્યાના કરવાના છે. પણ કેવા કરવાના? સાદા સરવાળા. તો આ રીતે તમારે 42 પછી વત્તા 23, 42 વત્તા 23, આ રીતે તમારે ઊભી લાઈન કરી દેવાની અને નીચે બે પેટી કરી દેવાની. હવે આપણે પહેલાં લાઈનથી કરતા હતા, હવે તમે વેડાથી પણ કરી શકો. પણ તમે ઘરે છો, તમને જલ્દી ના આવડે એટલે આપણે હમણાં લાઈનથી શીખીશું. જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે તમે વેડાથી શીખવાડીશું, બરાબર ને? ચાલો, પણ મમ્મીને જો આવડતું હોય પપ્પાને કહેવાનું કે પપ્પા વેડાથી પણ અમને શીખવાડો. હું તમને એક લાઈન કરીને વેડા બતાવું. જો પહેલાં તમારે આમ કરી દેવાનું, 1 2 3, આ રીતે તમારે ગોળ મીંડા કરી દેવાના. 3 એક વેડામાં 3 મીંડા કરવાના, એક આંગળીમાં કેટલા? 3 કરવાના. આ રીતે હવે અહીંયા જો આ કેટલા લખેલા છે? 2. તો 1 અને 2 નીચે વત્તા કેટલા છે? 2ની નીચે 3. પહેલાં એકમ નાંખતી જોવાનું. તો 1 2 અને 3, અહીંથી આપણે પાછું આવવાનું. 1 2 3 4 અને 5, તો અહીંયા લખી દેવાના 5. અને જો ના આવડે તો આ રીતે લાઈન કરવાની, 1 અને 2 નીચે 1 2 અને 3, પછી ભેગા કરવાના 1 2 3 4 અને 5. તો 2 અને 3ની લાઈન કરીને આપણે એકમના અંકની, તો અંક જવાબ પણ એકમના અંકની પેટીમાં જ તમારે લખવાનો. અહીંયા કેટલા છે? 4. તો 4 લાઈન કરો, 1 2 3 અને 4, નીચે કેટલા છે? 2. તો 1 અને 2, તો તમારે ભેગું કરવાનું 1 2 3 4 5 અને 6. પછી તમારે જવાબમાં લખવાનું કેટલો જવાબ છે? 65. તો તમારે જવાબમાં 65 લખી દેવાનું. આ રીતે આપણે બે અંકના સરવાળા શીખવાના છે. આ વિડીયોમાં આપણે લાઈન કરીને, આવતી વિડીયોમાં આપણે પછી વેડાથી પણ શીખીશું, બરાબર? ચાલો બીજો એક દાખલો શીખવાડી દો. 52 વત્તા 13, 52 વત્તા 13, આ રીતે ઊભી લાઈન કરી દો, પેટી કરી દો. પેટી બી પેટી બેની બેના નીચે એકમનો અંક જોવાનો. પહેલાં 52માં એકમનો અંક કયો છે? 2. 13માં એકમનો અંક કયો છે? 3. તો એકમના અંક નીચે જવાબ એકમ જ લખવાનો, દશકના અંક નીચેનો જવાબ દશકમાં લખવાનો. એકમની પેટીમાં એકમનો જવાબ લખવાનો, દશકની પેટીમાં દશકનો જવાબ લખવાનો. ચાલો આ કેટલા લખેલા છે? 2. તો 2 લાઈન કરો. અહીંયા કેટલા લખેલા છે? 3. તો 3 લાઈન કરો, 1 2 અને 3. આ નિશાની શેનું છે? વત્તા. આને સર્વ વત્તાની નિશાની કહેવાય. જ્યારે તમારે આ ચોકડીની નિશાની આવે, મેં તમને આગળ વિડીયોમાં શીખવાડી દીધું કે ચોકડીની નિશાની આવે તો શું કરવાનું? ભેગા કરવાના, બરાબર? તો આ નિશાની આપણે વત્તાની છે તો ભેગા કરીશું. તો 2 ને 3 ને ભેગા કરવાના, 1 2 3 4 અને 5. તો આપણે અહીંયા લખી દેવાના 5. ચલો આ કેટલા લખેલા છે? 5. તો 1 2 3 4 અને 5, નીચે કેટલા છે? 1. તો 1 કરવાનું, 1 2 3 4 5 અને 6. તો અહીંયા તમારે લખી દેવાના 6. અને જો હવે જવાબ ભેગો લખવાનો, પાછો પેટી અલગ છે તો તમારે જવાબ અલગ અલગ લખવાનો નથી. જવાબ કેટલો છે? 65. તો જવાબની અંદર તમારે લખી દેવાનો 65. હવે હું 2-4 દાખલા તમને આ રીતે ફોટામાં મોકલાવીશ, તો તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. નાની સંખ્યા અને બે સંખ્યાના સરવાળા તમે તમારી જાતે નોટની અંદર કરજો, જે રીતે મેં શીખવાડ્યા છે એ પ્રમાણે. આવતી વિડીયોમાં ફરી મળીશું. બાય.